નમસ્તે વિદ્યાર્થી ભાઈ બહેનો, ધોરણ 5 વિષય ઇંગ્લિશ આપણે જે સ્વાપોથી પૂરતા હતા એ સ્વાપોથીમાં આપણે આગળ જોઈએ તો જુઓ કે અહીંયા છે એક્ટિવિટી 11 બરાબર. અહીંયા આગળ સુધીના મેં તમને ફોટા મોકલી દીધા છે, તમારે લખી દેવાનું છે બાળકો અને રોજનું રોજ લખતા રહેજો બરાબર. હવે જોઈએ કે એક્ટિવિટી 11 કે શબ્દને યોગ્ય ક્રમમાં ગોઠવી વાક્ય બનાવો. અહીંયા શબ્દો આપેલા છે, જે છૂટાછવાયા આપેલા છે તો આપણે તેને યોગ્ય ક્રમમાં ગોઠવવાના છે. જુઓ અહીંયા શું છે, ન્યૂઝપેપર અ રોહિતભાઈ રીડિંગ ઇઝ, આવું વાક્ય સાચું નથી, આ વિધાન સાચું લખાયેલું નથી. તો આપણે એને શું લખેલું છે એક્ઝામ્પલમાં જુઓ. જો સૌથી પહેલાં નામ આવે, રોહિતભાઈ ઇઝ રીડિંગ અ ન્યૂઝ પેપર, આ રીતે આપણે એને બનાવી શકીએ. હવે અહીંયા જુઓ કે હેઝ અ પ્રિયા બાસ્કેટ, તો અહીંયા શું બનશે, પ્રિયા હેઝ અ બાસ્કેટ. ત્યારબાદ આપણે આગળ જોઈએ તો બ્રધર રાજ ઇઝ નિતિન્સ, તો અહીંયા ક્વેશ્ચન માર્ક છે એટલે ઇઝ આગળ આવે. તો અહીંયા બાળકો થશે કે ઇઝ રાજ, એટલે કે ઇઝ આપણે આગળ મૂકીશું, ઇઝ રાજ નિતિન્સ બ્રધર, એટલે કે શું રાજ નિતિનનો ભાઈ છે. આગળ જોઈએ આર ધ ચિલ્ડ્રન ગાર્ડન ધ ઇન, બરાબર. તો અહીં બનશે કે ધ ચિલ્ડ્રન આર ઇન ધ ગાર્ડન, બાળકો ક્યાં છે, બગીચામાં છે. અ બુક હેઝ હુ, તો પ્રશ્નાર્થ બનાવવાનો છે, તો હુ હેઝ અ બુક, કોની પાસે ચોપડીઓ છે. ઓકે, આગળ આમાં પણ એ જ છે કે માય ઇઝ પેન વેર, તો પ્રશ્નાર્થ બનાવ હોય તો વેર ઇઝ માય પેન, આ રીતે આપણે બનાવી શકીએ. આર ધીઝ માર્બલ્સ ભારત, બરાબર, એટલે કે ધીઝ આગળ આવશે, ધીઝ આર ભરત માર્બલ, શું આ ભરતની લખોટીઓ છે, બરાબર, એ આપણે આ ભરતની લખોટીઓ છે એ રીતે આપણે બનાવી શકીએ. હવે અહીંયા પ્રશ્નાર્થ ચિહ્ન છે, ફૂટબોલ પ્લેઇંગ ઇઝ હુ, તો હુ આગળ આવશે, હુ ઇઝ પ્લેઇંગ ફૂટબોલ, અહીંયા પ્રશ્નાર્થ ચિહ્ન આપણે આ રીતે બનાવી શકીએ. એટ બલૂનમેન ધ ઇઝ ફેર ધેર, પ્રશ્નાર્થ ચિહ્ન છે, પ્રશ્ન પૂછવામાં આવે છે, તો આપણે બનાવીશું કે ઇઝ ધેર અ બલૂનમેન, બલૂનમેન એટ ધ ફેર, એટલે કે શું મેળામાં ફુગાવાળો હતો, આ રીતનું બનશે. હરીશ ઇઝ બાયસિકલ ધીસ, તો અહીંયા બનશે ધીસ ઇઝ હરીશ બાયસિકલ, આ હરીની સાયકલ છે. અ બેટ હેઝ હુ, તો બનશે હુ હેઝ અ બેટ, અહીંયા ક્વેશ્ચન માર્ક. આ રીતે આપણે વાક્યોને દરેક શબ્દોને વાક્યોમાંના શબ્દોને સીધા ક્રમમાં ગોઠવી શકીએ. હવે અહીંયા છે એક્ટિવિટી 12, ઉદાહરણ પ્રમાણે આપેલા શબ્દોનો ઉપયોગ કરી વાક્ય લખો, બરાબર. તો અહીંયા એક ઉદાહરણ આપેલું છે રવિ વિશે, અહીંયા આપણે પાયલ નામની છોકરીનું બનાવવાનું છે. હવે બાળકો આપણે આગળ જોઈએ તો અહીંયા રવિ વિશેની વાત છે કે રવિ 10 યર ઓલ્ડ સ્ટુડન્ટ, ટોલ અને ન્યૂ બેગ, બરાબર. તો એના જ ઉપરથી અહીં જે આપણને શબ્દો આપેલા છે ને તેના ઉપરથી આપણે નીચે લખવાનું છે. તો કોણ છે, તો પાયલ, તો પાયલ ઇઝ અ ગર્લ, શી ઇઝ 20 યર ઓલ્ડ, શી ઇઝ ટીચર, શી ઇઝ થીન, શી હેઝ અ ન્યૂ કાર, બરાબર. આપણે આ રીતે બનાવી શકીએ. એવી જ રીતે અહીંયા બીજા બે આપ્યા છે કે મિસ્ટર પટેલ 50 યર ઓલ્ડ, ડૉક્ટર, ફેટ અને હોસ્પિટલ. તો અહીં આપણે લખી શકીએ કે મિસ્ટર પટેલ ઇઝ અ મેન, હી ઇઝ 50 યર ઓલ્ડ, હી ઇઝ અ ડૉક્ટર, હી ઇઝ ફેટ, હી ઇઝ ઇન ધ હોસ્પિટલ. એવી જ રીતે મિસિસ પંડ્યાનું છે, જે તમારે આ રીતે લખી દેવાનું છે. તમારા કુટુંબનો ફેમિલી ચાર્ટ દોરો, જેમ ચોપડીમાં આપણે જોયો છે ને કુટુંબનો ફેમિલી ચાર્ટ, એમાં તમારા મમ્મી પપ્પા, તમે તમારા ભાઈ બહેન, તમારા કુટુંબમાં તમારા દાદા દાદી આવે, પછી તમારા મમ્મી પપ્પા, કાકા કાકી આવે, અને ત્યારબાદ કાકા કાકીના સન છોકરાઓ, અને તમારા મમ્મી પપ્પાના તમે, તમારા બહેન સગા અને તમારા ભાઈ, એ રીતે તમારે લખવાનું છે. ત્યારબાદ અહીં તમારા કુટુંબનો ફોટો મૂકો અથવા તો ચિત્ર દોરો. તો તમારા કુટુંબના જે ફોટા મૂકતા હોય તમે ફેમિલી ટ્રી ટાઈપ દોરી, અને પછી નીચે દાદા દાદીના ફોટા ઉપર તમારા પપ્પા કાકા ફોઈ
તમારા ભાઈ બહેન તમારા મમ્મી એ રીતે ફોટા લગાડી શકો છો. હવે આપણે આગળ જોઈએ તો બી, અહીં આપેલા વાક્યો વાંચો, તેના આધારે તમારા વિશે 5 વાક્યો લખવાના છે. બરોબર, ધારો કે તમારું નામ છે રોહિત, અહીં તમે લખી શકો કે આઈ એમ રોહિત, આઈ એમ સ્ટુડન્ટ, માય ફાધર નેમ ઇઝ, તમારા જે પપ્પાનું નામ હોય, માય મધર નેમ ઇઝ, તમારી જે મમ્મીનું નામ હોય, આઈ હેવ અ સિસ્ટર, તમારી બહેન ના હોય, તમારી પાસે ભાઈ હોય, તમે એવું લખી શકો કે મારે એક ભાઈ છે. હર નેમ ઇઝ વિકી બેન, અહીંયા સીમાની બહેનનું નામ લખેલું છે. તમારી બહેન ભાઈનું જે નામ હોય તમે અહીં લખી શકો છો. હવે આગળ જોઈએ તો અહીંયા રેલવે સ્ટેશનનું ચિત્ર આપેલું છે, વાક્યો આપેલા છે અને અહીંયા થોડાક કૌંસમાં જે શબ્દો આપેલા છે તેના આધારે આપણે વાક્યો પૂરા કરવાના છે. તો આપણે લખીએ, હવે આગળ જોઈએ કે અહીંયા રેલવે સ્ટેશનનો ફોટો આપેલો છે. તો આપણે લખીશું, ધીસ ઇઝ રેલવે સ્ટેશન, ધેર ઇઝ અ ટિકિટ વિન્ડો એટ ધ રેલવે સ્ટેશન, એટલે કે રેલવે સ્ટેશનમાં ટિકિટ બારી હોય છે. ધેર ઇઝ એન ઇન્કવાયરી વિન્ડો ટુ, એટલે કે પૂછપરછની બારી પણ હોય છે. ધેર આર પેસેન્જર્સ ઓન ધ પ્લેટફોર્મ, પ્લેટફોર્મ પર મુસાફરો છે. ધ પેસેન્જર્સ આર વેઇટિંગ, અને મુસાફરો ગાડી આવવાની રાહ જોઈ રહ્યા છે. હવે આગળ જોઈએ, આ છે હોસ્પિટલ, તો લખીશું ધીસ ઇઝ હોસ્પિટલ, ધેર આર મેની ડોક્ટર્સ ઇન ધ હોસ્પિટલ, ધેર આર મેની નર્સિસ ટુ, એટલે કે ડૉક્ટરો પણ હોય છે અને નર્સિસ પણ હોય છે. નર્સિસમાં પણ મેલ પણ હોય છે અને ફિમેલ પણ હોય છે. અને દેર આર મેની પેશન્ટ ઇન ધ હોસ્પિટલ. એવી જ રીતે અહીંયા શું છે બાળકો, જુઓ તો પોસ્ટ ઓફિસ, તો ધીસ ઇઝ પોસ્ટ ઓફિસ, દેર આર પોસ્ટ બોક્સ, દેર ઇઝ અ પોસ્ટ બોક્સ, ઇટ ઇઝ રેડ, પોસ્ટ બોક્સ છે તે લાલ છે. ધેર આર લેટર્સ ઇન ધ પોસ્ટ બોક્સ, પોસ્ટ બોક્સમાં શું હોય છે બાળકો, લેટર્સ એટલે કે પત્રો. ધ પોસ્ટ માસ્ટર ઇઝ ઇન ધ પોસ્ટ ઓફિસ, પોસ્ટ ઓફિસમાં કોણ હોય છે, પોસ્ટ માસ્ટર. હવે અહીંયા કેટલાક સ્પેલિંગો આપેલા છે જે તમારે આવી રીતે શોધીને લખવાના છે, તો મેં શોધી નાખ્યા છે, પેક પેક મોકલું એટલે તમારે લખવાના છે. તો બાળકો અહીં આપણે સ્વાપોતીનું યુનિટ 3 પૂર્ણ કરીએ છીએ. ફોટા મોકલું છું, તમારે એને પૂરું કરી દેવાનું છે. આગળનું બાકી હોય એને પણ તમારે પૂરું કરી દેવાનું રહેશે.